नमस्कार, जेडएस टीवी सुपर फास्ट समाचारों में आपनु स्वागत छे। हूँ छु संजय रावल। તાલુકાના અર્જનજીના મુવાડા ગામે ગંદકી અને કચરાથી ગામજનો પરેશાન, પીવાના પાણીની પાઇપલાઇન લીકેજ થતા પીવાનો પાણીનો બગાડ। રાજસ્થાન પોલીસે બુધવારે નાકાબંધી દરમિયાન 2 કારમાંથી 5 કરોડથી વધુ રોકડ રકમ જપ્ત કરી હતી। પોલીસે વાહનોમાંથી 4 લોકોની અટકાયત પણ કરી હતી। દીવ બાલ ભવન બોર્ડ પર્યટન વિભાગ તથા વેસ્ટ ઝોન સાંસ્કૃતિક કેન્દ્ર ઉદયપુરના સંયુક્ત ઉપક્રમે 3 દિવસે નોર્થ ઈસ્ટ ફેસ્ટિવલનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। પીપળામાં સાહિત્ય અમૃત રથનું આગમન। જામનગરમાં સુગેરી પીઠના શંકરાચાર્યજીનું આગમન। વિશ્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંતના અધ્યક્ષે ત્યાં ટૂંકું રોકાણ। મહીસાગર જિલ્લાના કડાના આદિવાસી સમાજમાં જાતિના દાખલાને લઈને જન આક્રોશ, આદિવાસી સમાજ દ્વારા આંદોલન કરી આવેદનપત્ર આપવામાં આવ્યું। અરવલ્લી જિલ્લાના ધનસુરામાં આવેલ જવાહર નવોદય વિદ્યાલય ખાતે ડિજિટલ સ્માર્ટ ક્લાસરૂમનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। કોઈ પણ ચોર પાકીટ માર કે ખિસ્સા કાતરું હોય એ લોકો માટે બસ સ્ટેશન કિમિયાનું સ્થળ ગણાતું હોય છે। બસ સ્ટેશન પર હંમેશા સફળતા મળતી હોય છે, ત્યારે આવી જ એક ઘટના બાયડ બસ સ્ટેશનમાં સામે આવી છે। સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિક બજાર ચોક વિસ્તારમાં છેલ્લા 6 મહિનાથી પાણીના વોલકોકનું પતરાનું લગાવેલું ઢાંકણું તૂટી ગયું છે અને અનેકવાર વેપારીઓ દ્વારા રજૂઆત બાદ પણ નઠોર પાલિકા આ ખાડે કાન કરીને બેઠું છે તેવું સ્પષ્ટપણે જણાઈ આવે છે। ચૂંટણી પહેલા પોલીસે કરોડોની રકમ ઝડપી પાડી છે। ગુજરાત રાજસ્થાન સરહદ ઉપરથી 5 કરોડની રોકડ ઝડપાઈ છે તો ચૂંટણી પહેલા પોલીસે કરોડોની રોકડ ઝડપી પાડી છે। ગુજરાત રાજસ્થાન સરહદ ઉપરથી 5 કરોડની રોકડ ઝડપી પાડવામાં આવી છે। તો આગળ વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા અમીરગઢથી જોડાઈ ચૂક્યા છે અશોક જી। અશોક, જણાવશો કે ગુજરાત રાજસ્થાન સરહદ ઉપરથી જે કરોડોની રોકડ ઝડપાઈ છે તો શું છે સમગ્ર માહિતી? જી ના ના, વાત કરવામાં આવે અમીરગઢ તાલુકાની તો આ વાત કરવામાં આવે તો ગુજરાતની વિધાનસભાની ચોટીલા ભંકાર વાગી રહ્યા છે અને તે વચ્ચે ગુજરાત અને રાજસ્થાન બોર્ડરથી કરોડો રૂપિયાની રકમ સાથે 2 કાગળ ઝડપાય છે। મહત્વની વાત એ છે કે ગુજરાત અને રાજસ્થાન બોર્ડરથી ગુજરાતમાં પ્રવેશતા પહેલા રાજસ્થાન પોલીસે વિકો ચેકપોસ્ટ પર 2 ગાડી રોકાવીને એમાં તપાસ કરતા ગાડીની સીટના નીચે કાગળની યાર્ડમાં સંતાડેલા નોટોના બંડલ પકડાયેલા હતા, જે રિસ્ટરના રૂપિયા દળવાના મિશીન લઈ અને પૈસા 8 કલાકની મહેનત બાદ પૈસા ગણવા તો રૂપિયા 5.95 કરોડ રૂપિયા ઝડપાયા હતા અને આ ગાડીમાં લગભગ 4 જણા પકડેલ છે, જેમાં સદન પ્રજાપતિ, દલપત પ્રજાપતિ, પ્રવીણ સભાજી અને યોગેશ ત્રિવાસી જેવા 4 નામ પકડાયા હતા અને જે કુલ રૂપિયા 5.95 કરોડ રૂપિયા ઝડપાયેલા છે। જે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે, હાલ તો આ ચાર આરોપીને પકડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને પૈસા ક્યાં લઈ જવા હતા, કોણ છે અને કોઈ હવાલાના પૈસા છે કે શું તે વિશે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। જી અશોક, સમગ્ર માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર। જે રીતે ગુજરાત રાજસ્થાન સરહદ ઉપરથી 5 કરોડની રોકડ ઝડપાઈ છે, જે રીતે અમારા સંવાદદાતાએ માહિતી આપી કે ચૂંટણી પહેલા માવલ ચોકી પાસેથી પોલીસે આ કરોડોની રકમ ઝડપી પાડી છે તો રોકડ રકમની ગણતરી માટે પોલીસે આ મશીન મંગાવ્યા તો પોલીસે શંકા જોતા ગુજરાત પાસિંગ ગાડીઓની તપાસ હાથ ધરવામાં આવી હતી, તે દરમિયાન 5 કરોડની રકમ ઝડપી પાડવામાં આવી છે તો ચૂંટણી પહેલા માવલ ચોકી પાસેથી પોલીસે કરોડોની રોકડ ઝડપી પાડી। રાજસ્થાન પોલીસે આવકવેરા વિભાગને જાણ કરી હતી તો કરોડોની રોકડ અંગે આપુરૂર પોલીસનો તપાસનો ધમધમાટ જે શરૂ થયો હતો તો ચૂંટણી પહેલા માવલ ચોકી પાસેથી પોલીસે
કરોડો ની રકમ ઝડપીને વધુ તપાસ હાથ ધરી છે। पृथ्वी पर पाछा आवीने करिश लग्न एवं कहीने महिला साथे एक किस्मे चलावी 24 लाख नी लूट। भगवान श्री रामे क्यारे पण जातिवाद नु पालन नथी कर्यु, आरएसएस महासचिव। स्वाति मालीवाले व्यक्ति ने बिग बॉस नी बहार करवानी मांग करी, मरी रही छे रेप नी धमकी। यूएस नी पहली हिंदू महिला सांसदे बाइडेन नी पार्टी छोड़ी सरकार पर लगाव्या गंभीर आरोप। दीपक चाहर T20 वर्ल्ड कप माथी बाहर, तेनी जग्याए अन्य खिलाड़ी ने मरी तक। चीनी कंपनी भारत में लॉन्च करी इलेक्ट्रॉनिक कार, सिंगल चार्ज 521 किमी भाग से। महाकाल बोलावे ने दीकरो न आवे, आ केवी रीते थई सके, प्रधानमंत्री मोदी। तो आ साथे सुपरफास्ट समाचार समाप्त करीशु। अन्य समाचारों विस्तार थी जोवा माटे जोता रहो ZS TV।